આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની 17મી ભવ્ય રથયાત્રા રણછોડજીના મંદિર હનુમાન બજાર ખાતે સવારે 8:30 કલાકે મહાનુભાવો દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટર નિરગુડે, ગુજરાત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, દાહોદ જિલ્લાના પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર અને દાહોદ નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્યો દ્વારા પહિંદ વિધિ સાથે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય આરતી કરવામાં આવી. આરતી કર્યા બાદ મહાનુભાવો અને હિન્દુ સમાજના આગેવાનો, મહિલાઓ, ધર્મપ્રેમી જનતાઓ દ્વારા 17મી ભગવાન જગન્નાથની રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી. આ 17મી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથની હનુમાન બજાર થઈ એપીએમસી માર્કેટ થઈ સરદાર ચોક, પડાવ રોડ ખાતે ગાંધી ચોક, પીપળી હનુમાન મંદિર, દોલતગંજ બજાર, ગૌશાળા રોડ થઈ બપોરે 12:15 કલાકે ભગવાન રાધાકૃષ્ણ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. રાધાકૃષ્ણ મંદિરમાં વિસામો આપી મહાઆરતી કરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં વિવિધ સ્થળ ઉપર ચા, નાસ્તો, ઠંડા પીણાની બોટલ, આઈસ્ક્રીમ, ચોકલેટ વહેંચવામાં આવ્યા. કેટલાક રાષ્ટ્રીય પક્ષ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને હિન્દુ મુસ્લિમના ભાઈચારાનો અનેરા દર્શન થયા હતા, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરી ઠંડા પીણા આપવામાં આવ્યા, જેમાં વોરા સમાજ વધુ પડતો ભાગ ભજ્યો હતો. સોનીવાડના માળી સમાજની જમણવાડી ખાતે ભંડારાની પણ અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ 17મી ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રામાં દાહોદ જિલ્લાના ધર્મપ્રેમી જનતાએ દાહોદ શહેરમાં પધાર્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા. આ ભવ્ય રથયાત્રામાં દાહોદ જિલ્લાના ધર્મપ્રેમી જનતાઓએ મહાપ્રસાદ અને જાંબુ, ફણગાવેલ મગનો પ્રસાદ લઈ ધન્ય અનુભવ્યું હતું. આ યાત્રાને લઈ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ઇમરજન્સી સેવા આપતી ગાડીઓ કોઈ ટ્રાફિક ન નડે તે માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે 1:15 કલાકે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુનઃ પ્રારંભ કરવામાં આવી અને આ યાત્રા માર્કેટ યાર્ડ ગેટ નંબર 2 થી માંડોવાર સર્કલ ખાતે ગોવિંદનગર ચોકથી ઠક્કર બાપાનગર ચોકથી માણસ ચોકથી દેસાઈવાડ જનતા ચોક એમ સાંજે 35 કલાકે 17મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા સાંજે રણછોડજીના મંદિર હનુમાન બજાર ખાતે પરત પહોંચી હતી. રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ.